મિત્રો નજીક આવો, તમે જો આમ આવો, હજુ આવો, ઓરા આવો થોડા. આ જો અળદિયા છે ને, ઘી નીતરે છે ને, આ જોઈ લ્યો અળદિયા. પહેલાં આપણા સબસ્ક્રાઈબર માટે કે જે અત્યારે આ ઢીલો છે, પણ હું ટેસ્ટિંગ કરીને તમને બતાવું. હવે આ તમારે જે અળદિયા જોતા હોય ને, તો તમને નીચે જે અમે ભાવ આપી દઈએ છે, આટલા ભાવમાં આપણાને પડશે, આટલા ભાવમાં આવશે, તમારા ગુજરાતની અંદર ગમે ઘર બેઠા તમને મળી જશે. કારણ કે અમે કુરિયરનો ચાર્જ પણ એમાં ચડાવી દીધો છે, એટલે ગુજરાતની કોઈ પણ જગ્યાએ તમે મંગાવશો ને, તો મિનિમમ કિલો થશે કે બે કિલો, બે કિલો તો મિનિમમ મંગાવજો, એટલે જેથી કરીને અમને પાર્સલ કરવાની પણ મજા આવશે. શરીર માટે, અને અત્યારે શિયાળાનું પ્રમાણ છે એના માટે શરીરને થોડી ગરમીની પણ જરૂર પડે 100%. અને આયુર્વેદિક ની અંદર અમુક જે વસ્તુ વપરાતી હોય દેશી કહેવાય, અને દરેક શહેર ની અંદર, દરેક ગામ ની અંદર એ બધી વસ્તુ બધાને જડે, બરાબર મળી જાય હાલે. અને આ બહુ જૂની રેસીપી છે ને, આપણે તો બહુ જૂની રેસીપી છે. તમારું શું કેવું છે? ના બરાબર છે. હવે આપણે બનાવવાની પ્રોસેસ તમને બતાવું. આવો નજીક આવો, પેલા જો એમાં કઈ કઈ વસ્તુ લેવાની છે પેલા એ અમને કહો. પેલા મેન તો અડદ નો લોટ છે, મેન અડદ નો લોટ છે, અડદ નો લોટ પીસાવેલો તૈયાર છે. ઓકે, હવે એને બાંધવાનો રહેશે. લવિંગ આપણા ઘરમાં પણ લવિંગ હોય, ઘરમાં પણ હોય. અને આ છે માવો, આ છે બદામ, આ છે કાજુ, અને આ છે પીપર, લીંડી પીપર. પણ જે આપણે લીંડી પીપર ખાય ને એવી નહીં હો ભાઈ, આપડે તો અલગ આવે. આ તો એક કેવાય ને કંદમૂળ છે, કંદમૂળ કેવાય ને, કંદમૂળ કેવાય. નજીક આવો તમે, તમને બતાવું. અને આ છે તીખી જેવી લાગે, પણ આ બહુ ઓછી, મેં પહેલી વાર જોઈ. મેં કીધું પીપલ ઇન્ડિયા એટલે મેં કીધું આપડે ઓલી ખાટી મીઠી આવી હશે, પણ એવી નથી, કઈક અલગ છે. અને આ પણ બહુ ઓછા લોકોએ જોયું છે. શું હશે બોલો? સફેદ મરી છે. આ સફેદ મરી છે બોલો, મેં નથી જોયા. હો આપડે તો ઓલા કાળા મરી જોયા હોય, પણ આ સફેદ મરી. અને આ છે જો અમારા એ વાંકાનેર નો બાજુ નો માવો, બરોબર ને? અને આ ગુંદ, આ ગુંદકણી, આને છે આપણે તળવાની છે ને, આને તળવાની છે. એટલે અત્યારે તમને સેમ્પલ કાચી બતાવી છે. અને આ છે સૂટ નો પાવડર, આ દૂધ લીધું છે આપણે, એક લીટર દૂધ. અને આ કેટલું લોટ? અડદ નો, ખાલી અડદ નો લોટ જ આવે કે પછી એમાં અડદ નો લોટ, બરોબર. અને ચોખ્ખું ઘી જોઈ લ્યો. આજે આપણે ગરમ, કારણ કે અત્યારે શિયાળો છે ભાઈ, એટલે અમારે જો તપેલા ને ઓલા અંદર અમે તાવડાની અંદર ગરમ કરીને પછી તમને બતાવીએ, કે નકર તો આ શિયાળામાં ઠરી જાય ને. હવે ચાલો મિત્રો, હવે તમને કઈ રીતના પ્રોસેસ કરવાની છે એ પણ તમને બતાવું. અને આ તમારે ખાવા હોય ને ઘરે બેઠા પણ ખાવા મળી જશે હો ભાઈ, એની પણ અમે તૈયારી કરી છે. ચાલો હવે તમને કઈ પ્રોસેસ કરવાની છે બતાવું. આવો નજીક આવો, તમે જો નજીક આવો, નજીક આવો, એમથી નહીં દેખાય તમને. આ જોઈ લ્યો. હા ભાઈ, આ અમારો તાવડો છે ને ભાઈ, તરી તરી ને કારો કરી નાખ્યો છે અમે, એટલે ઘી તો અમે ચોખ્ખું જ નાખ્યું છે. આપડે કેટલા કિલો ના અડદિયા બનશે? 5 કિલો લોટ, 5 કિલો લોટ ના. પેલા કાકા આપણે શું કરવાનું? પેલા ગુંદ ને તરી લેવાના છે ને. આપણે જે ધાણી તરતા ને એ રીતના બધા ગુંદ નાખી દેવાનું, એટલે આ શેકાઈ જાય આખું, બરોબર ને? આ કેટલી વાર શેકા દેવાનું આપણે? 5 મિનિટ. ચોખ્ખા ઘીમાં આપણે કરી લેવાનું. વાહ, હવે કાકા આપણે શું કરવાનું છે અડદિયા માટે? હા, અડદ નો લોટ. હવે આપણે શું કરવાનું? એવા ધાબો દેવાનો છે ને? ધાબો દેવાનો. કરો કરો ચાલુ કરો, આપણે શીખડાવી દીવા.
આનો લોટ કેવો લેવાનો આપણે? કરકરો આપણે ભાખરી ટાઈપ નો લોટ કરકરો બસ ભાખરી ટાઈપ ભાખરી નો ભાખરી ટાઈપ બરાબર. તમે કેટલા આમ અડદિયા કેટલા બનાવ્યા તમે કાકા? અડદિયા તો ઘણા બનાવ્યા એમ ને, કેટલાય ખબર આ બધા ગોળ ના બને ને કેટલાય બને છે નહીં? હા આમાં તો જેટલું નાખો એટલું ઓછું હો ભાઈ. આ એક ઓરિજિનલ રીત છે ને, એની અંદર આપણે પહેલા દૂધ નાખવા, આ દૂધ અને આ ઘી. મેન તો આની જ કારીગીરી છે ને, મેન આજ. તમે મિત્રો જો આ જેવા ગુંદ આપડા તળી લીધા છે, અને આ એક સરખી આપણે બધું મસળી લેવાનો લોટ, વ્યવસ્થિત રીતે ધાબો દેવાનો, દૂધ ને ધાબો દેવાનો. આ કેટલા ટાઈમ થી તમે બનાવો છો? આ તો આજે વર્ષો થી બનાવી અમારે. એવું છે? હા તમે જોવો છો મિત્રો કે અત્યારે આ ધાબો આપણે એક ખરકો લેવાનો છે. આ બનાવો બહુ અઘરી વસ્તુ છે ભાઈ. થોડું ઘી લેવાનું આપણે. ચલો મિત્રો હવે આપણે તમે જોઈ રહ્યા છો કે આ ચોખ્ખું ઘી અને આપણે અંદર શેકવાનું છે ને લોટ. મિત્રો જોઈ રહ્યા છો કે આપણા અત્યારે અડદિયા એના શેકાવાનો ચાલુ છે. અરે બિલકુલ ધીમા રાખે કરવાનું હો ભાઈ. હવે મિત્રો આપણે તમે જોઈ રહ્યા છો કે આ અડદિયા અને આપણો ધાબો તૈયાર થઈ ગયો બરાબર. કેટલી વાર આપણે 1.5 કલાક કહી દો? ઓછામાં ઓછું 20-25 મિનિટ. આ બતાવો તો કે થઈ ગયો કેમ ખબર પડે આપણે? આ કણી કણી ગુલાબી કલર થઈ ગયો બરાબર. તમે જે જોઈ રહ્યા છો મસાલો, આપણે જે આખો મસાલો તો એ બધા મિક્સરમાં મિક્સ કરી નાખ્યો બરાબર ને. અને આ કાજુ, કાજુ ને બધા ઇન્ડિયો ના ગાપા. ચાલો મિત્રો હવે તમને બતાવી દઉં આજે નાખવાનું. સુગંધ આવે મસ્તી ની ભાઈ. હવે આપણે મને ઈ કયો તો કે આ જે અડદિયા નો લોટ લીધો આપણે તો એની વાય કેટલી ખાંડ લેવાની? એની વાય કિલોમાં કિલો એટલે 5 કિલો. 1 કિલો માં કિલો એક જોઈએ. અને પછી ડ્રાય ફ્રૂટ માં? ડ્રાય ફ્રૂટ કિલો એ 100 ગ્રામ. કિલો એ 100 ગ્રામ. કિલો એ 100 ગ્રામ. ચાલો હવે ખાંડ ની ચાસણી કરવાની. આમાં આમાં આપણે ખાંડ ની ચાસણી કરનાર. આમાં પાણી આપણે નાખવાનું ને? કેટલું નાખવાનું પાણી? આપણે પાણી નાખવાનું 2 લિટર. ચલો મિત્રો હવે જો આપણે મિનરલ વોટર પાણી વાપરીએ છો ભાઈ. ચલો મિત્રો હવે આપણે ખાંડ ની ચાસણી કેવી રીતના તૈયાર કરવાની ઘી પણ તમને બતાવી દઉં. હવે મિત્રો તમે જે જોઈ રહ્યા છો કે હવે આપણી આ ચાસણી થઈ ગઈ છે ખાંડની, આ થઈ ગઈ ખબર કેમ પડે? ઓટોમેટિક ઘટ થઈ જાય. ઘટ થઈ જાય? હા બતાવો તો બતાવો. બરાબર. આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે સેમ આપણે આમાં રાખી દેવાની? તમે જે મિત્ર જોઈ રહ્યા છો ને આજે જમાવટના અડદિયા બનવાના છે. હવે તમે મિત્ર જે જોઈ રહ્યા છો આપણે જે બધા આખા મસાલા હતા, સૂપ નો પાવડર, મસાલો એ મસ્ત સુગંધ આવે છે. આપણે ચાલો મિત્રો હવે તમને બતાવી દઉં કે હવે આપણા જે અડદિયા નું અડધી પ્રોસેસ થઈ ગઈ છે.
હજુ તો મેન તો આચી કારીગરી હવે થાય છે. શું કેવું છે? બરાબર. હવે આપણે આમાં મસાલો નાખો. ગરમ જે ઓલો આખો મસાલો હતો એ તમારા હાથે જ નાખો આજે. પછી ઓલા કાળા સૂટ પાવડર એ નાખ દે. નંદાભાઈ નાખ. આ કેટલો તો આપણે કાકા 200 ગ્રામ નું પેકેટ. 100 ગ્રામ નું પેકેટ રેડી લ્યો. આ સૂટ નો આખો ભાઈ પ્યોર આયુર્વેદિક છે ભાઈ. આ ખાવાથી છે ને ભાઈ તમને ઠંડી જ ન લાગે. અને આ શિયાળાનો પાકો ખોરાક છે. અરે પાકું ભોજન કયો તો એ ચાલે. અને ડ્રાયફ્રૂટ આપણે છેલ્લા નાખવા ને કે કઈ રીતના હોય? કમ્પ્લીટ થાય ને પછી ડ્રાયફ્રૂટ ને ગુણ. હા ભાઈ હે ને હકીકતમાં આપણે તો ખાલ શું કહેવાય તૈયાર જ ખાધેલો જોયું એટલે આપણને તો ખબર ન હોય કે કઈ રીતના. આજે તમને વિડીયોમાં જ બતાવું છું. આ પહેલી વાર તમે આવી રીતના વિડીયો જોશો ભાઈ હો. બરાબર ને? હા નકર તો આપણે તૈયાર માલ જ ખાધો છે. હવે આપણે આ કેટલા કલાક રાખવાનો? આપણે 20 મિનિટ. એકદમ ઠંડુ થાય ને પછી વારવાનું. બરાબર. હવે આપણે આમાં શું શું નાખવાનું? આપણે આ કેટલી અડધી કલાક તો હલાવી નાખવું હોય ને કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આપણે શું નાખવાનું છે એમાં? કાજુ અને બદામ. આપણે ઓલું દૂધ છે યા કઈ રીતના શું કરતા હોય છે? ઠંડુ પાડવા માટે. ઠંડુ પાડવા માટે આ કાજુ અને બદામ એના ઝીણા ઝીણા કટકા કરી લીધા. જોઈ લ્યો મિત્રો થઈ ગયા. સૂકો મેવો. સૂકો મેવો હવે આપણે નાખી દઈએ. અને આ છેલ્લા નાખો ને ગુણ તો ચલો મિત્રો. હવે તમે છે ને જોઈ લ્યો પછી આ હલાવીને કમ્પ્લીટ કરવાનું હોય ને. ઓકે હવે આ જોઈ લ્યો તમે. આજે ડ્રાયફ્રૂટ વાળા કેટલા ટાઈમ લાગી નાખવાનું? એક કલાક ઠરવા દેવાનું. કારણ કે ખાંડ ની ચાસણી આપણે કરી છે એટલે એ કડક થઈ જાય ત્યાં લગીને રાખવાનું. આ છેલ્લે રાખવાનું કારણ શું? નકર આ છેલ્લે રાખવાનું કારણ શું છે? કા ચિકાસ પકડી જાય. બરોબર. એના માટે પછી તો આમ ચા ઓલું ચિંગમ જેવું થઈ જાય. ચિંગમ જેવું થઈ જાય એના માટે. ચલો મિત્રો હવે અને જો તમે જો નજીક આવો તમને બતાવું. અને આ ગુણ તો તમારા આપણા શરીરમાં એટલી બધી હારી છે ભાઈ કે એનાથી કેડના દુખાવા ને કેટલું બધું આમાં મટી જાય. ચલો મિત્રો હવે આપણે તૈયાર થઈ રહ્યું છે. મિક્સિંગ થાય છે તમે જોતા રહ્યો. અને પછી આપણે એને પ્રોસેસ તમને બતાવશું. આ ચાતા નહીં છે આટલે લગીને પોચા છો તો હવે કઈ રીતના વારવાના છે લાડવા. મિત્રો તમે જોઈ રહ્યા છો આજે અડદિયા. અને કરો છો શું તમે? આ બરોબર રેડી. મને જોવા દે એટલે કઈ. ઘણા બધા મિત્રોને અડદિયા શું કહેવાય એ પણ નહીં ખબર. તો તમને આજે વિડીયોમાં જ બતાવું. નજીક આવો જો આ તૈયાર થઈ ગયો છે. આને વાળવાની પણ એક ટ્રીક છે. આવડું દૂધ વાળું આપણે લેવાનું એટલે ચોટે ને. વાહ ઉપર ડ્રાયફ્રૂટ ને આપણે ઉપર રાખતા હોય છે શણગાર માટે. વાહ. અને હાથેથી જ કરવો પડે બરોબર ને? બરોબર. આને વારવા માટે બહુ અઘરું છે. આ કેટલા ટાઈમ થયો? વધારે તો આમાં બહુ મહેનત ને. આજ મહેનત થાતી છે. આજ મહેનત થાતી છે. અરે માણસો ન જ મળતા ને તમને? હા માણસો ન મળે. બરાબર. આ તમે જે જોઈ રહ્યા છો કે હવે આને આપણે કેટલા ટાઈમ રાખવાનું? આને ઓછામાં ઓછું અડધી કલાક. અડધી કલાક પછી એવું લાગે આપણે આમ નહીં જાય. આપણે અડધી ઓરિજિનલ થઈ ગયા. થઈ ગયા ને. આજે આપણે અડદિયા મજા આવી મિત્રો. હજી તમને છેલ્લો એક સીન પણ બતાવીશ કે જો આટલા બધા અડદિયા જોઈ લો દેખાય છે ને તમને વિડીયોમાં. હવે આ તમારે જે અડદિયા જોતા હોય ને તો તમને નીચે જે અમે ભાવ આપી દઈએ છે આટલા ભાવમાં આપણાને પડશે આટલા ભાવમાં આવશે તમારા ગુજરાતની અંદર ગમે ઘર બેઠા તમને મળી જશે. કારણ કે અમે કુરિયરનો ચાર્જ પણ એમાં ચડાવી દીધો છે એટલે ગુજરાતની કોઈ પણ જગ્યાએ તમે મંગાવશો ને તો મિનિમમ કિલો થશે કે બે કિલો. બે કિલો તો મિનિમમ મંગાવજો એટલે જેથી કરીને અમને પાર્સલ કરવાની પણ મજા આવશે. અને ગુજરાત બહાર હશે તો એના માટે કદાચ એનો કુરિયર ચાર્જ 100 રૂપિયા એક્સ્ટ્રા થશે. અને આ તો આઉટ ઓફ કન્ટ્રી એ તો હજુ અત્યારે પોસિબલ નથી. કારણ કે અડદિયા કરતા તમને ખબર હોય તો મેં હમણાં જે લંડનમાં ભાવ પૂછ્યો તો 1 કિલોના મને 1800 રૂપિયા કીધા હતા. હવે વિચાર કરો કે અડદિયા કરતા મને પાર્સલ મોંઘું થઈ જશે. તોય છતાં ફોન કરજો તો અમે એ પણ ટ્રાય કરશું કે ત્યાં વિદેશમાં પણ પહોંચાડીએ આપણા અડદિયા.
આજે અમારી ઓરિજિનલ કાઠિયાવાડી આ કેટલા વર્ષ જૂની છે આપણી આ રેસીપી? તો ઘણા ટાઈમ પહેલા, વર્ષો પહેલા, કદાચ હું કઈ માપ ના કહી શકાય આપણે, એટલે બહુ વર્ષો જૂની રેસીપી છે કે તમને અમે શેર કરી છે. આમાં ઘણી બધી વસ્તુ આવતી હોય છે, આ અમારી પોતાની રીત છે, દરેકની રીત અલગ અલગ હોય છે, આ અમારી પોતાની રીત છે, એટલે તમે કોઈ ઓલી કરતા નહીં. મળશું પાછા આવી રીતના અનોખા વિડીયો, અનોખી દુનિયા, અનોખો સ્વાદ લઈને. ત્યાં લગીને હું તમને ટેસ્ટ કરીને બતાવી દઉં. મિત્રો નજીક આવો, તમે જો આમ આવો, હજુ આવો, ઓરા આવો થોડાક. આ જો અળદિયા, ત્યાં ઘી નીતરે છે ને, તમે ક્યારના બનાવતા હતા ખબર તમને? 3 વાગ્યાના મહેનત કરતા, 3 વાગ્યાના મહેનત કરતા હતા ત્યારે. અત્યારે આ અળદિયો કમ્પ્લીટ થયો, હજુ તો આ કાચો છે, નકર આ જયારે કમ્પ્લીટ થઈ જાય ને મિત્રો, તો આ કોકને માથા મારો ને તો માથું ખોળી નાખે. આ જોઈ લીધું અળદ, પેલા આપણા સબસ્ક્રાઈબર માટે કે જે અત્યારે આ ઢીલો છે, પણ હું ટેસ્ટિંગ કરીને તમને બતાવું. આની જે ગુણ નાખ્યું છે ને, એટલે ખરેખર જે તમને ખાવાની મજા આવશે ને, જે ગરગર્યું ખરેખર જે છેલ્લા ગુણ નાખ્યું છે એના કરતા પહેલા નાખી દો તો. અને આની જે મસાલા, અને પેલી વસ્તુ ઈ, આને હું ખાતા પહેલા છે ને મોટા આમ સુગંધ એવી મસ્ત આવે છે ને, એની ખાતા પહેલા એની સુગંધ સરસ આવે છે, એકદમ ચોખ્ખા ઘીના અને લચપત્તા. મંગાવજો, એકવાર મંગાવજો, તમારા ઘરે તો આ અળદિયા હોવો જ જોઈએ, અને તમારા છોકરાઓને આ તો ખવડાવજો. અને તમને કહી દઉં કે આ તમારા આ ઓર્ડર પાર્સલ કઈ રીતના થશે, કે અમે એક સુવિધા રાખી છે કે બહુ બધા મિત્રોની કોમેન્ટ હતી કે કમલેશભાઈ તમે જે બધા બધી મજા લઈ રહ્યા છો તો અમારે શું. તો આપણા એક રાજેન્દ્ર ભટ્ટ જે આપણા મોરબીના છે, તો મને એવું કે ત્યાં જાઉં ત્યાં પાર્સલ લઈને આવું, તમારે જે ખર્ચો હતો અમે આપી દઈશું, બોલો. એટલા શોખીન છે, એટલે એમના એમને જોઈને મને વિચાર આવ્યો કે ખરેખર આવું બધાને ખાવું તો ગમતું જ હોય છે, તો મંગાવવું કઈ રીતે? તો તમારે શું કરવાનું છે, આ તમે જે જોઈ રહ્યા છો ને આ નંબર ઉપર ખાલી ફોન કરજો, અને અમે તમારું એડ્રેસ, ફોન નંબર અને પેમેન્ટ કઈ રીતના કરવાનું છે, પહેલાં પેમેન્ટ કરી દેજો. એટલે 3 દિવસ કે 4 દિવસની અંદર, કારણ કે આ બનાવવાનું તમે જોયું ને કે આ પ્રોસેસ આના સુકાવા દેવું પડે, બરોબર ને, ઠારવા દેવું પડે, એટલે એક દિવસ તો આની પ્રોસેસ થાય, બીજા દિવસે પેકિંગ થાય, અને પછી અમે તમને મોકલીએ, એટલે તમારા ઘરે 4 દિવસે આ પહોંચશે. ને આની વેલ્યુ કેટલી ગણે, 1 મહિના લગીને કઈ થાય નહીં, કારણ કે આમાં પાણી તો આવતું નથી, એટલે 1 મહિના લગીને કઈ થાય નહીં, એટલે 1 મહિના લગીને તમારા ઘરની અંદર કઈ થશે નહીં. અને ફ્રીજમાં નહીં રાખો ને કે બહાર રાખો, બહાર જ રાખી દેજો, બહાર જ રાખી દેજો. અને તમે ઓર્ડર એકવાર મંગાવજો ભાઈ, નો મજા આવે ને તો પાછું મોકલજો, પૈસા પાછા આપી દઈશું અમે, બરોબર ને? સારું દોસ્તો, મળશું પાછા આવી રીતના અનોખા વિડીયો, અનોખી દુનિયા, અનોખો સ્વાદ લઈને. ત્યાં લગીને આપણી કમલેશ મોદી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો, એને લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને આજે અળદિયાના વિડીયો તમને જો ગમ્યો હોય તો જરૂર જરૂરથી શેર કરજો અને મોજ કરજો. ત્યાં લગીને જય માતાની, જય મોકલે, જય હિન્દ, બાય બાય.